કરી લઉં જે રીતે મેં પહેલા કહ્યું હતું કે શારદા એનર્જી કદાચ એડ થઈ શકે છે પણ ના તેઓને ક્વોલિફાઈડ બિડર્સની યાદીમાં સામેલ નથી કરાયા તો આ કરેક્શન મારા તરફથી પણ જે રીતે વિક્રમે કહ્યું કે બીજા કંપનીઓના નામ સામે આવ્યા છે જીજ્ઞેશજી જેએમઆર હિન્દાલકો અલ્ટ્રાટેક સિમેન્ટ જેએસપીએલ આ બધા સ્ટોક અત્યારે બઝિંગ છે અદાની પાવર એસીસી શું કહેશો આમાં અત્યારે અગર ક્યાંક રોકાણ કરવું હોય તો ટેકનિકલી ક્યાં વ્યૂ મળતો દેખાય છે જી નિશા જોવા જઈએ તો આ આખું પેક ઓવરઓલ ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે પરંતુ બે સ્ટોક મને આજે અત્યારના જે બધા સ્ટોક બોલવામાં આવ્યા એમાંના બે જે કદાચ બુલિશ રનમાં આવી શકે તેવા છે એમાંનો એક પહેલો છે અદાણી પાવર અદાણી પાવરે ઓફકોર્સ ઉપરની તરફ મૂવ આપી છે પરંતુ હજી સુધી ચાર્ટ ઉપર રિવર્સલ પેટર્ન કરવાની બાકી છે જે લોકો અદાણી પાવરને હોલ્ડ કરી રહ્યા હોય તેમને સ્ટ્રિક્ટ સ્ટોપલોસથી ફોર્ટી ફાઈવના સ્ટોપલોસથી આ કાઉન્ટરને હોલ્ડ કરવું જોઈએ ફિફ્ટ ફિફ્ટી થ્રીની ઉપર જો અગર ક્લોઝ આવે છે તો જે રિવર્સલ પેટર્નની આપણે વાત કરીએ છીએ તે રિવર્સલ પેટર્ન મળી જાય છે અને ઉપરની તરફ ટ્વેન્ટી પર્સન્ટની અપમુ માટે આ સ્ટોક તૈયાર થશે પરંતુ અત્યારના નવી પોઝિશન લોકોએ લેવી જોઈએ નહીં એના માટે ફિફ્ટી થ્રીની ઉપરના ક્લોઝની રાહ જોવી જોઈએ આ બધા પેકમાં એક સૌથી સારો સ્ટોક મને લાગી રહ્યો છે એ છે નો કારણ કે એસીસી ચાર્ટ ઉપર ઘણી સક્ષમ કંપની દેખાઈ રહી છે જો જોવા જઈએ તો ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ફોર્ટીનથી ઘણી સારી

કાઉન્ટર છે નીચેની તરફનો સ્ટોપ સ્ટોપલો અરાઉન્ડ ફિફ્ટીન થર્ટી નો રાખવો જોઈએ અને ઉપરની તરફ પોર્ટફોલિયો પિક તરીકે આ કાઉન્ટર ને જોવું જોઈએ અને આ કાઉન્ટરમાં રિઝલ્ટ મેળવવા માટે લાંબા સમય લાંબા સમયગાળાનું રોકાણ જોઈશે ઓકે એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તરીકે એસીસીનું કાઉન્ટર પસંદ કરી શકાય તેમ છે એ સિવાય અત્યારે આપણે આ જે ન્યૂઝ આવી રહ્યા છે તેના ઉપર સ્ટોક ઉપર એક મેજર પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી દેખાઈ રહી છે ચોક્કસપણે પરંતુ એ સાથે જ અહીંયા આપણે એક બીજું કાઉન્ટર જોઈએ ભેલનું કાઉન્ટર કે જ્યાં આપણને એક સારી એવી મજબૂતી આપણને છેલ્લા કલાકમાં આવતી દેખાઈ હતી અને અત્યારે આપણે જોઈએ તો થોડું હવે એક સેલ ઓફ થતું પણ દેખાઈ રહ્યું છે એટલે કે ઉપરના લેવલથી અહીંયા થોડુંક પ્રોફિટ બુકિંગ આવતું એવો ટ્રેન્ડ બની રહ્યો છે જિજ્ઞેશ કોઈ આઉટલુક બનશે ભેલ માટે આજે જ હમણાં આપણે વાત કરી કે ભેલનું કાઉન્ટરમાં બહુ જ સરસ આઉટલુક બને છે કે જ્યારે મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર ત્રણસો ની ઉપર ક્લોઝ આપે અત્યારના લેવલથી ત્રણસો ઘણી દૂરની બાબત છે જો નીચેની જ વાત કરીએ તો કાઉન્ટર હજી પણ અપટ્રેન્ડમાં છે જે લોકો ટ્રેડર્સ છે જે લોકો હાઈ રિસ્ક લઈને ટ્રેડ કરે છે એમને ગઈકાલનો લો એટલે એટલે આશરે ટુ ફિફ્ટી સ્ટોપ સ્ટોપલોસ રાખીને જો આ કાઉન્ટરને પસંદ કર્યું હશે તો ઉપરની તરફ એમને અરાઉન્ડ ટુ સેવન્ટી ફાઈવ ટુ એટી સુધી લેવલ ઈઝીલી મળવા જોઈએ એટલે ભેલ ભેલ માટે લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટી ત્યારે જ બનશે જ્યારે ત્રણસો ની ઉપર ક્લોઝ આપશે ઓકે તો આપ